નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આપણો અર્થશાસ્ત્ર, એની અંદર આપણે ચેપ્ટર નંબર વિડિયો મારફતે શરૂ કરેલું હતું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના છે એ કમ્પ્લીટ કરેલી હતી અને ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીએ તો પેલો ક્વેશ્ચન છે પ્રાચીન ભારત વિશે ટૂંકનોંધ લખો. આવો તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે, જે તમે સામાન્ય જનરલી કહી શકાય, જે તમે આવો રિવિઝન કરી લઈએ. તો પ્રશ્ન પેલો છે પ્રાચીન ભારત વિશે ટૂંકનો અનુભવ. તો આવો ક્વેશ્ચન પૂછાય, એકદમ સિમ્પલ સહેલો ક્વેશ્ચન છે. અને બે કીધો યાદ રાખો, પેલું રોજગારી માળખું અને બીજું છે રાષ્ટ્રીય આવક. બે ટોપિક છે, રોજગારી માળખું એટલે રોજગારી કયા કયા ક્ષેત્રમાં પ્રાચીન ભારતમાં મળેલી હતી. બીજું છે રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રને કઈ કઈ આવકો પ્રાપ્ત થયેલી હતી. ચર્ચા કરીએ પેલું રોજગારી માળખું. પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો, દરેકને ખ્યાલ છે. વર્ષોથી આપણે એક ને એક શબ્દ સાંભળતા આવીએ છીએ કે પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ છે, જે હતો જે સત્ય ઘટના છે. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી તેમજ ઉદ્યોગોમાં પણ સમૃદ્ધ હતો. માત્ર ખેતીની દ્રષ્ટિએ નહીં પણ ઉદ્યોગોમાં પણ દેશ છે જે આપણો સર્વપ્રથમ આગળ હતો. મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભરતી હતી. તમને ખ્યાલ છે એટલે માત્ર ગામડાઓ જ અસ્તિત્વમાં હતા, શહેરો ખૂબ જ ઓછા હતા. બરાબર, તો ગામડાઓમાં માણસો કામ શું કરતા? માત્ર એક જ કામ કરતા, ખેતી. એટલે કે દેશની અંદર મોટાભાગની વસ્તી છે ખેતી ઉપર ડિપેન્ડેડ હતી. એમાં પેલો પણ લઈએ ખેતી, એની અંદર પેટા પેટા પડે છે રોજગારી માળખું છે. પેલો પણ ખેતી, બીજો ઉદ્યોગો અને ત્રીજો છે સેવા. પેલો પણ લઈએ ખેતી. ભારતની ખેતી વૈવિધ્યપૂર્ણ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. વૈવિધ્યપૂર્ણ એટલે આખા વર્ષમાં સિઝન પ્રમાણે અલગ અલગ પાક લઈ શકીએ આપણે. બરાબર છે, જે ખરીફ પાક છે, ચોમાસુ પાક હોય છે, ઉનાળુ પાક હોય છે, શિયાળુ પાક હોય છે. આવી રીતે વારંવાર પાક ઉગી ગયો હોય અને પાકની ખરબદલી આપણે લઈ શકતા હોઈએ છીએ. એટલે કે ભારતની ખેતી વૈવિધ્યપૂર્ણ ધરાવતી હતી, જેના કારણે ગામડાના લોકો કેવા હતા? સ્વાવલંબી હતા. હવે બીજા કોઈ ઉપર ડિપેન્ડ રહેવું પડતું નહોતું. સ્વાવલંબી એટલે માત્ર પોતાના ઉપર જ હતા, બીજા કોઈ ઉપર આધાર ન હતો. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન કરતા, જેના કારણે જીવન સુખાકારી હતું. ગામડાના લોકો પોતાને જેટલી જરૂરિયાત જોઈએ એટલી વસ્તુનું ઉત્પાદન પોતે કરી લેતા, બીજી કઈ વસ્તુની ભાઈ હોય હતી નહીં. જે અત્યારે માણસને શું છે, પોતાના વસ્તુ જોતી હોય એટલું વસ્તુ મળી ગઈ, છતાં પણ શું કરશે, વધુ કમાવા માટે દોડ્યા કરશે. હજી હું માંથી કમાઈ લઉં, માંથી કમાઈ લઉં, ઓલું લઈ લઉં, આ લઈ લઉં, તે લઈ લઉં, એવી રીતે વ્યક્તિ પોતે કમાઈવા કરશે. ત્યારબાદ બીજું છે ઉદ્યોગો. ભારત મુખ્યત્વે સૂત્ર કાપડ અને મલબલની નિકાસ કરતો હતો. આવું તમે ધોરણ 9માં સાંભળ્યું છે, સમાજ વિદ્યામાં ધોરણ 10માં સાંભળ્યું છે. બરાબર, કે ભારતની અંદર મુખ્યત્વે કયા ઉદ્યોગો? સૂત્ર કાપડ અને મલબલ બેની નિકાસ કરવામાં આવતું હતું. નિકાસ એટલે ભારતમાંથી એ વસ્તુને બીજા દેશમાં મોકલવું, એને શું કહેવાય? નિકાસ. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, સાલ, તાલપત્રી, ઘડી, ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી જ થતું હતું. બધી વસ્તુનું ઉત્પાદન પણ ભારત દેશ કરતો અને ભારતમાંથી આ બધી માલ સામાન છે એની સપ્લાય કરવામાં આવતી હતી. ત્યારબાદ ત્રીજું છે સેવા. પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવતા હતા. કઈ કઈ સેવાઓ આપવામાં હતી? જે તમે અત્યારે ચૂંટણી નાણું જોવો છો, એક પ્રકારની સેવા છે, જે સરકારે આપણને સેવા આપી છે. જો નાણું ન હોત તો સેવા એ ગણી શકાત નહીં. તો એ સમયમાં, પહેલા સમયમાં પણ પ્રાચીન ભારતમાં શું હતા, અલગ અલગ રાજાઓના કેવી રીતે એ લોકોના હોય એવા સિક્કાઓ આવતા હતા. રાજકીય એકતા, સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતા અને વેપાર પણ વૃદ્ધિ થઈ હતી. ત્યારે એ સમયની અંદર ઘણી બધી સેફ્ટી રાખેલી હતી, સૈનિકો પણ હતા. એના જ કારણે પાક છે એ કાંઈ હુમલો થઈ જાય નહીં કોઈ દુશ્મન દેશો દ્વારા, એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. અને એના જ કારણે આપણો વેપાર છે એમાં વૃદ્ધિ થયેલી જોવા મળેલી. ત્યારબાદ છે રાષ્ટ્રીય બીજો પણ,
ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનો સૌથી મોટો અર્થતંત્ર હતો. વિશ્વનો આખા વિશ્વની અંદર સૌથી મોટા મોટો અર્થતંત્ર હોય તો ભારતનું અર્થતંત્ર ગણવામાં આવતું હતું. કોના અનુસાર? અંગુસ મેડિસન. અંગુસ મેડિસન છે એ અર્થશાસ્ત્રી છે, એમણે જણાવેલું હતું. ત્યારબાદ 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના 25% આવક ધરાવતું હતું. 16મી સદીની અંદર આખા વિશ્વમાં જેટલી આવક થઈ હોય એની 25% આવક તો માત્ર એ ભારત દેશ આવતો હતો. બીજા કોઈ દેશની આવક 2%, 5%, 7% તો એવી વધુમાં વધુ આવક હોય માત્ર કોણ હતો? ભારત દેશ દ્વારા આપવામાં આવતી હતી. ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. ભારતની રાષ્ટ્રીય આવક જે દર વર્ષે માપવામાં આવતી હોય, ગણતરી કરવામાં આવતી હોય, તો ઔરંગઝેબના શાસન દરમિયાન કઈ સદીમાં? 1700ની સાલમાં. 1700ની સાલમાં દેશની અંદર કેટલી? 10 કરોડ પાઉન્ડ છે એ આપણી રાષ્ટ્રીય આવક થયેલી હતી. ત્યારબાદ વિદેશી પ્રજા ભારત દેશમાં વેપાર અર્થે આવે, આપણે ખબર છે અંગ્રેજો, પોર્ટુગીઝો, ફ્રેન્ચો, ડચ લોકો આ બધા જ લોકો ભારતમાં આવ્યા. શું કામ બીજા કોઈ દેશમાં ન આવ્યા? કારણ કે ભારત દેશની અંદર આ બધી વસ્તુઓની સમૃદ્ધ હતો, બધી જ વસ્તુ ભારતમાં અવેલેબલ હતી, એના કારણે બધા જ લોકો ભારતમાં આવેલા હતા. આમ ભારતના તમામ ક્ષેત્રમાં સુવર્ણ કાળના લક્ષણો જોવા મળતા હતા. એટલે જ બીજા દેશના લોકો ભારતની અંદર પ્રવેશ મેળવ્યો. શું કામ? કારણ કે દરેક જગ્યાએ સુવર્ણ કાળ જોવા મળતો. જ્યાં પણ હાથ નાખે ત્યાં દરેક લોકોને સોનું સોનું મળતું. જે પણ વેપાર કરે, જે ઉદ્યોગો સ્થાપે, જે પણ સેવા આપે, કાંઈ પણ વસ્તુ કરે, દરેક જગ્યાએ દરેક લોકોને બેનિફિટ મળતો હતો. એટલે દરેક દેશના લોકો શું કરતા? ભારતમાં આવતા હતા.